ગઈકાલે સુરત ની અંદર જે કોર્પોરેટર સાથે જે ઘટના બની છે, કોર્પોરેટર ધરણા પર બેઠા હતા એ પોલીસ કર્મીઓ દ્વારા એ લોકોને માર મારવામાં આવ્યો છે અને મહિલા કોર્પોરેટરને કપડાં ફાડી નાખવામાં આવ્યા છે. સત્તાધારી પક્ષ જો મહિલાઓની સુરક્ષા નથી જાળવી શકતી તો મહેરબાની કરીને સત્તા છોડી દે. સરકાર મોટી મોટી વાતો કરે છે મહિલાઓની સુરક્ષા માટે, ક્યાં છે આજે સુરક્ષાઓ? જ્યારે આજે ધરણા ઉપર બેઠેલા કર્મચારીઓ, સત્તાધારી જે કર્મચારીઓ બેઠા હતા એ લોકોને આજે ખોટી રીતે માર મારવામાં આવ્યો છે અને એ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો સરકાર આજે દીકરીઓ બચાવવાની મોટી મોટી વાતો કરે છે, ક્યાં છે આજે મહિલાઓની સુરક્ષાઓ? સરેઆમ દીકરીઓના ગળા કાપવામાં આવે છે, સરેઆમ બેન દીકરીઓની ઇજ્જત આબરૂ ઉપર હાથ લગાવવામાં આવે છે. તો સત્તાધારી પક્ષ જો બહેનોની સુરક્ષા નથી જાણી શકતી તો મહેરબાની કરીને સત્તા છોડી દે અને અમને મહિલાઓની સુરક્ષા માટે પ્રોટેક્શન આપે. આજે અમે લોકો સી આર પાટીલ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. જો સી આર પાટીલ જો આ નથી જાળવી શકતા બહેનોની સુરક્ષાઓ તો મહેરબાની કરીને સત્તા છોડી દે. આજે અમે લોકો મહિલાઓની સુરક્ષા માટેનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. જો આપે બોલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશો.